छोटाउदेपुर खाते नेचरल फार्मिंग अंतर्गत वर्चुअल कॉन्क्वेल योजाई, जेमा जिला पंचायत प्रमुख मलकाबेन पटेले प्राकृतिक खेती अंगे आप्यू खेडूतोने मार्गदर्शन। छोटाउदेपुर खाते आवेला खेडूत तालीम केन्द्र में जिला पंचायत प्रमुख मलकाबेन पटेली अध्यक्षता में नेचरल फार्मिंग कॉल्कवेल नो वर्चुअल कार्यक्रम योजवामां आव्यो हतो। प्री वाइब्रंट समिट अंतर्गत आणंद कृषि यूनिवर्सिटी में नेचरल फार्मिंग अंगेना नेशनल कॉन्क्लेवना अंतरिम दिवसे वडाप्रधान नरेन्द्र मोदीए कॉन्कवेल ने वर्चुअल संबोधन कर्युं हतुं, जे अंतर्गत छोटाउदेपुर खाते पण खेतीवाड़ी विभाग अने आत्म विभाग द्वारा खेडूत तालीम केन्द्र में खेडूतोने प्राकृतिक खेती अंगे मार्गदर्शन मळे ए माटे कार्यक्रम योजवामां आव्यो हतो। प्राकृतिक खेती अंगे आयोजित आ कार्यक्रम में दरमियान जिला पंचायत प्रमुख मलकाबेन पटेले प्राकृतिक खेती अंगे मार्गदर्शन आपता तेमणे रासायणिक खातरो अने रासायणिक दवाओना दुष्प्रभाव अंगे विगते आ माहिती आपी हती। तेमणे जमीनी फलद्रुपता जाळवी राखवा अने मानव शरीरने स्वस्थ राखवा माटे प्राकृतिक खेती श्रेष्ठ विकल्प होवानुं जणाव्युं हतुं। प्राकृतिक खेतीना मूलभूत आधारસ્તંભો અંગે પણ વિગત આપી હતી। આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ પ્રકૃતિની સૌથી નજીક રહેલો સમાજ છે, તેમ જણાવી તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી જરૂરિયાત અંગે વિગત જાણકારી આપી હતી। તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમની આભારવિધિ ખેતીવાડી અધિકારી સંજય ભગરિયાએ આટોપી હતી। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ટી કે ડામોર, અધિક નિવાસી કલેક્ટર ડી કે બારિયા, માજી ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવા, અગ્રણી મુકેશભાઈ પટેલ, કાળુભાઈ નાયકા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી એન પટેલ, ખેડૂતો અને સંબોધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના આણંદ ખાતેથી નેશનલ ફાર્મિંગ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવેલું હતું, જેનું વંદે ગુજરાત તથા લાઈવ પ્રસારણ થઈ રહ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન અધ્યક્ષસ્થાને અત્યારે યોજાઈ ગયો હતો, જેની અંદર બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો। લગભગ 1000થી પણ વધારે ખેડૂતો ભાગ લીધો હતો અને એની અંદર ખેડૂતોએ માર્ગદર્શન લીધું હતું। તે સિવાય અત્રેથી જિલ્લામાં અત્રેના જિલ્લાના ખેડૂતોએ જે પ્રાકૃતિક ખેતી કરે છે, જેણે ઘણો બધો ખેડૂતોનો ભાગ લીધો તથા માનનીય વડાપ્રધાનથી જે વર્ચ્યુઅલ ઓનલાઈન જોઈન્ટ થયા હતા, એમણે પણ ખેડૂતોને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું અને ખેડૂતો જિલ્લાના ખેડૂતો હવે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરશે અને એનો પ્રચાર પ્રસાર થશે। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।